મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. એનટીપીએસ કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા. સંજીવ ભટ્ટને 20 વર્ષની સખત કેદની સજા અને 2 લાખનો દંડ નક્કી થયો છે. પાલનપુરની બીજી એડિશનલ સેશન્સ કોર્ટે આ સજા ફટકારી છે. 1996ના એનટીપીએસ કેસમાં કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા હતા. પોલીસ જાપ્તા હેઠળ સંજીવ ભટ્ટને પાલનપુર સબ જેલમાં લઈ જવાશે. અતુલ ત્રિવેદી અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે. જી અતુલ, આજે જે 1996નો એનડીપીએસ નો છે કેસ હતો અને જે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ હતા તેમને પાલનપુરની બીજી એડિશનલ કોર્ટે આજે દોષિત ઠેરવી અને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જોકે 2 લાખ રૂપિયાનો દંડ પણ સાથે સાથે ફટકાર્યો છે અને આ દંડ ન ભરે તો 2 માસની વધુ સજા પણ ફટકારી છે. 1996માં રાજસ્થાનના એક વકીલ હતા સુનિલસિંહ, અને તેમને પાલનપુરની ખાનગી હોટલમાં ડ્રગ્સ મૂકી અને તેમને ફસાવવાનો આ સંજીવ ભટ્ટ પર આરોપ હતો, અને ત્યારબાદ આ મામલામાં ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી. જોકે છેલ્લા 5 વર્ષથી તેઓ પાલનપુરની જે જિલ્લા જેલ છે ત્યાં સજા કાપી રહ્યા છે અને આજે પાલનપુરની બીજી એડિશનલ કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા અને 2 લાખનો દંડ ફટકાર્યો છે. મહત્વપૂર્ણ જાણકારી તમે આપી રહ્યા છો. તો જે પ્રકારની વિગતો મારા સંવાદદાતા અતુલ અત્યારે જણાવી રહ્યા છે, 1996નો એનટીપીએસ કેસ કે જેમાં કોર્ટે સંજીવ ભટ્ટને અગાઉ દોષિત જાહેર કર્યા હતા અને હવે 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ આખરે ફટકારવામાં આવ્યો છે. પોલીસ જાપ્તા હેઠળ સંજીવ